સૈના કંસડા દરવાજા નજીકના જર્જરિત બનેલા વિઠ્ઠલ ચેમ્બર્સને ઉતારી લેવા માટે કામગીરી હાથ ધરાઈ. પાલિકા દ્વારા જર્જરિત બનેલ વિઠ્ઠલ ચેમ્બર્સને ઉતારી લેવા અગાઉ નોટિસ પાઠવવામાં આવી. શહેરની અન્ય જર્જરિત મિલકતોના માલિકોએ પણ પોતાની મિલકતોને સ્વેચ્છાએ ઉતારી લેવા જોઈએ તેવી માંગ ઉઠી. પાટણ શહેરના કંસડા દરવાજા નજીક આવેલા અને 1949 સાલમાં નિર્માણ પામેલ 3 મજલાની વિઠ્ઠલ ચેમ્બર્સ નામની બિલ્ડિંગનો કેટલોક ભાગ જર્જરિત બનતા પાટણ નગરપાલિકા દ્વારા તેના રિનોવેશન માટે અથવા તો ઉતારી લેવા માટે વિઠ્ઠલ ચેમ્બર્સના માલિકોને નોટિસની બજવણી કરી સૂચિત કરવામાં આવ્યા, ત્યારે વિઠ્ઠલ ચેમ્બર્સના માલિકો દ્વારા સંયુક્ત રીતે ચર્ચા વિચારણા કરી વિઠ્ઠલ ચેમ્બર્સના જર્જરિત બનેલા ઉપરના બંને માળને ઉતારી લેવાનો નિર્ણય કરાયો હતો. જે નિર્ણયને લઈ માલિકો દ્વારા ઉપરોક્ત વિઠ્ઠલ ચેમ્બર્સના જર્જરિત બનેલા ઉપરના બંને માળને ઉતારી લેવા માટે કોન્ટ્રાક્ટર કામગીરી સોંપવામાં આવતા હાલમાં કોન્ટ્રાક્ટર દ્વારા વિઠ્ઠલ ચેમ્બર્સના બંને માળને ઉતારી લેવા માટે કામગીરી હાથ ધરવામાં આવી છે. વિઠ્ઠલ ચેમ્બર્સની ઉપરના બે માળ ઉતારવાની કામગીરી દરમિયાન ભોયતળીએ દુકાનો ચલાવતા તમામ વેપારીઓને વિઠ્ઠલ ચેમ્બર્સના માલિકોએ મૌખિક સૂચના આપી બિલ્ડિંગ ઉતારવાની કામગીરી દરમિયાન કોઈ પણ અનિચ્છનીય ઘટના સર્જાય નહીં તે માટે બિલ્ડિંગ ઉતારવાની કામગીરી ચાલે છે ત્યાં સુધી પોતાના ધંધા વ્યવસાયને અન્ય સ્થળે લઈ જઈ પોતાની તેમજ ખરીદી કરવા આવતા ગ્રાહકોની સુરક્ષા માટે સૂચિત કરવામાં આવ્યા હોવાનું પણ વિઠ્ઠલ ચેમ્બર્સના માલિકોએ જણાવ્યું હતું. પાટણ નગરપાલિકા દ્વારા જર્જરિત રીતે બનેલ વિઠ્ઠલ ચેમ્બર્સના માલિકોને નોટિસ આપ્યા બાદ વિઠ્ઠલ ચેમ્બર્સના માલિકો દ્વારા પાલિકાની નોટિસનો અમલ કરવામાં આવ્યો છે, ત્યારે શહેરની અન્ય જર્જરિત મિલકતોના માલિકોને પણ નોટિસોની બજવણી કરાઈ હોય આવી જર્જરિત મિલકતોના માલિકોએ પણ કોઈ અકસ્માત સર્જાય તે પૂર્વે પોતાની સ્વેચ્છાએ પોતાની જર્જરિત મિલકતનું સમારકામ અથવા તો ઉતારી લેવાની કામગીરી કરવી જોઈએ તેવી શહેરીજનોમાં માંગ પ્રબળ બનવા પામી છે. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ.